તો હેલો મિત્રો, સ્વાગત છે ફરી નવા વિડીયોની અંદર. ને આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે તમારી જે કેટલી રેન્ક આવે, બરાબર છે. તમારે હવે જેવું તમે ધારો કે ડિપ્લોમાનું જે ફોર્મ છે એ ભરી દીધું છે, એના પછી તમારું હવે જે ડોક્યુમેન્ટ સક્સેસફુલી થઈ ગયા હશે, તો એના પછી તમારું જે તમારી જે શીટ માર્કશીટ છે એ અપલોડ થઈ જાય, તો એના પછી તમારું એક મેરિટ લિસ્ટ બહાર પડશે, રાઈટ. તો એ મેરિટમાં તમારું જે ત્રણ જે સબ્જેક્ટ છે, મેથ્સ, ઇંગ્લિશ અને વિજ્ઞાન, બરાબર છે. તો એ ત્રણના જે સબ્જેક્ટ છે એ ત્રણના માર્ક્સ ગણી અને તમારું જે મેરિટ છે એ બહાર પડશે. ભલે ધારો કે તમારા જે ટોટલ ટકા છે વધારે હોય, પણ જો તમારા ગણિત વિજ્ઞાન અંગ્રેજીમાં જો માર્ક્સ ઓછા હોય તો તમારું મેરિટ ઓછું બનશે, જેને વધારે હોય એને મેરિટ છે એ હાઈ બનશે. તો તમારી ધારો કે જે પણ મેરિટ આવે તો એ મેરિટ વાઇઝ તમને કઈ કોલેજની અંદર તમને એડમિશન મળી શકે છે, અને એ કોલેજની અંદર ગયા વર્ષે કેટલા મેરિટ સુધી એમને એડમિશન લોકોને મળ્યું છે, બરાબર છે. તો એના વિશે આપણે આ જોવાના છીએ. તો એની PDF ડાઉનલોડ કરવા માટે તમે અહીંયા જે વેબસાઇટ છે એની લિંક પણ તમને અહીંયા વેબસ જે ડિસ્ક્રિપ્શનની છે ત્યાં તમને આપેલી છે, તમે ત્યાં ક્લિક કરી અને અહીંયા આવી શકો છો. એના પછી તમે અહીંયા જોઈ શકો છો કે ફર્સ્ટ ઇયર ડિપ્લોમા અહીંયા તમને શો થાય છે, એના ઉપર તમે જો ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા આ લિસ્ટ આવી જશે, રાઈટ, બરાબર છે. તમારે અહીંયા એ કામ કરવાનું છે કે અહીંયા કટ ઓફ માર્ક્સ લખેલું છે, એના પર તમારે એ ડાઉનલોડ કરી લેવાનું છે. તો તમે જેવું ડાઉનલોડ કરશો એટલે તમારી સામે અહીંયા જેનું આખું લિસ્ટ છે ખુલી જશે, રાઈટ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમને બધી કેટેગરી આપેલી છે, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો EWS છે, અહીંયા ઘણી બધી આગળની DS જે કેટેગરી છે, જનરલ છે, બરાબર છે, SCBC છે, બધી કેટેગરી તમને અહીંયા આપેલી છે. અને એ મુજબ તમને અહીંયા ઇન્સ્ટિટ્યૂટ જે પણ છે એની નામ આપેલું છે, અને એની અંદર જે લાસ્ટની અંદર કેટલા મેરિટે એમનું જે અટક્યું છે, બરાબર છે, એડમિશન એ તમને અહીંયા આપેલું છે કે લાસ્ટ ગયા વર્ષે કેટલા સુધી એમને એડમિશન લોકોને મળેલ છે. તો આમાં તમને એક કહી દઉં, તમે જો તમે ધારો કે તમારી જે ધારો કે તમે SCના સ્ટુડન્ટ છો, ધારો કે તમે SCની અંદર તમે SCની અંદર જે તમે ફોર્મ ભરેલું છે, તો તમે જે અહીંયા જનરલમાં તમે અહીંયા એપ્લાય પણ તમે કરી શકો છો, બરાબર. તમે ધારો કે SCBC ST ની અંદર છો તો તમે આનો તમે જનરલનો તમે લાભ લઈ શકો છો, પણ જે લોકો જનરલની અંદર ખાલી ભરાવેલું છે એ લોકો SC કે SCBCનો એ લાભ લઈ શકતા હતા નથી. તમે ધારો કે જુઓ અહીંયા જે આ કોલેજ છે એ તમે અહીંયા જોઈ શકો છો કે સિવિલ એન્જિનિયરની અંદર જે અહીંયા જે આ કેટેગરી છે એની અંદર લાસ્ટમાં 281 મેરિટ અહીંયા અટક્યું છે. તમે અહીંયા હવે SCBC કે ST માં જુઓ, તમે અહીંયા ધારો કે તમે અહીંયા SCBCમાં તમે જોઈ શકો છો, રાઈટ. તો અહીંયા તમે જુઓ કે અહીંયા જે રેન્ક છે એની 34,854 આવેલી હતી, બરાબર છે. તો એને અહીંયા જેટલા મેરિટ માર્ક્સ કેટલા હતા કે 119 હતા, તો એને અહીંયા એડમિશન છે મળી ગયું છે, બરાબર. એને પોતાની SCBCની અંદર એને એપ્લાય કર્યું છે, તો કે લાસ્ટની અંદર 119 એના માર્ક્સ હતા, અને રેન્કનો નંબર કયો હતો કે 34,584, તો એને અહીંયા એડમિશન છે મળી ગયું હતું. હવે ધારો કે તમે અહીંયા જુઓ, હવે જે જનરલ વાળો સ્ટુડન્ટ છે એને તમે જુઓ, બરાબર, એનો રેન્ક કેટલો હતો, 31,892 હતો, બરાબર છે. એટલે કે આના કરતી અહીંયા ઓછો હતો. એના મેરિટ માર્ક્સ કેટલા હતા ટોટલ, યાની કે 127 હતા, બરાબર છે. નાના કેટલા હતા, 119 હતા. તો 127 વધારે હતા, બરાબર છે. તો પણ આને છે એ પછી એડમિશન મળ્યું, બરાબર. આને પહેલાં મળી ગયું અહીંયા SCBCની અંદર 119 છે. અહીંયા કેમ વધારે ગયું, કેમ કે જનરલની અંદર છે એ લોકો કે ધારો કે તમે જનરલમાં કરો છો, તમને જે તમારી તમે જનરલના તમે પોતાની અંદર જ તમે અહીંયા એનો જે લાભ લઈ શકો, બરાબર. અને આ SCBCવાળા કે SCવાળા છે એ અહીંયા એમનું તો લઈ જ શકે છે, એના વગર એ જનરલનું પણ અહીંયા એનો લાભ લઈ શકે છે, બરાબર. એના કેટેગરીનો તમે જે જનરલ કેટેગરીના છો તો તમે આનો લાભ લઈ શકો નહીં. તો તમને આ રીતે એડમિશન મળશે. તમે અહીંયા જોઈ શકો છો આનો રેન્ક ધારો કે અહીંયા કેટલો હતો કે 31,892 સુધી અહીંયા આ જે લોકો હતા એમને સિવિલ એન્જિનિયરની અંદર તમે બ્રાન્ચ જોઈ શકો છો કે આની અંદર તમને જે લાસ્ટની અંદર 31 જો તમારી રેન્ક આવે, બરાબર છે, અને તમારા ટોટલ માર્ક્સ 127 એટલા હોય તો તમને આ કોલેજની અંદર એડમિશન મળી શકે. એ રીતે ધારો કે તમે અહીંયા જુઓ, તમારે અહીંયા કેટેગરી તમારે જોઈ લેવાની, તમે ધારો કે કઈ કેટેગરીની અંદર છો. ધારો કે તમે SCBCની અંદર છો અને આપણે આગળ જોઈએ તો ધારો કે અહીંયા જે આ બીજી કોલેજની વાત કરીએ SCBCની, તો કે આ છે ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બરાબર છે, એ નડિયાદની અંદર છે. તો તમે અહીંયા જુઓ કે SCBCની અંદર એનો મેરિટ માર્ક્સ કેટલો હતો કે 212 હતા, બરાબર. એની રેન્ક કેટલી હતી કે 3,581 એની અંદર અટક્યું હતું. તો કે લાસ્ટની અંદર જેની રેન્ક 3,581 જેટલી હતી, બરાબર છે, અને એમના ટોટલ માર્ક્સ 212 હતા, તો તમને એટલા સુધી તમે જો એની અંદર એપ્લાય કર્યું હોય તો તમને ત્યાં મળી ગયું, મતલબ કે મળી જાય, બરાબર છે. એ લાસ્ટ ગયા વર્ષનું હતું. ધારો કે તમારી રેન્ક છે એ આટલાથી ઓછી આવે છે કે અથવા તો આટલા સુધી તમને જે પણ અહીંયા રેન્ક આપેલી છે અને જે બ્રાન્ચ જે તમને અહીંયા કેટેગરી વાઇઝ આપેલી છે એ કેટેગરી વાઇઝ તમને અહીંયા જોઈ તમે અંદાજ તમે લગાવી શકો છો કે તમે જે કઈ કોલેજની અંદર તમારી જે એડમિશન છે તમને મળી શકે. ધારો કે તમને જે પણ તમને કોલેજ અહીંયા લાગતી હોય તમે અહીંયા જોઈ શકો છો. અને તમે અહીંયા જો મોસ્ટ ઓફ જે આ કેટેગરીવાળા છે જે જનરલવાળા છે
એમ તમે અહીંયા જુઓ, અહીંયા બધું ભરેલું છે બરાબર. એમના માટે અહીંયા જુઓ એસસી વાળા એસસી બીસી બધી અહીંયા સીટ છે ખાલી છે બરાબર છે. ધારો કે તમે એસસી બીસી કે એસટીના સ્ટુડન્ટ છો તો તમારી તમે જે તમે તમારી કેટેગરીની અંદર તમે એની એપ્લાય કરો તો તમને તાત્કાલિક રીતે તમને એડમિશન મળી જાય. અહીંયા જો બધી સીટો અહીંયા ખાલી પડી છે, ખાલી ઓનલી ફોર જનરલ વાળાની જ ભરેલી છે બરાબર. અહીંયા કેટલી છે આ જે ગવર્મેન્ટ પોલિટેકનિક હાલોલ બરાબર, તો એમાં અહીંયા તમે જો જનરલની અંદર કેટલું હતું કે અહીંયા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર 38,533 રેન્ક આવ્યો હોય તો એમના સુધી એમને એડમિશન ત્યાં મળી ગયું હતું બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેરિટના 99 માર્ક સુધી બરાબર છે. તો એ રીતે ધારો કે અહીંયા જે જનરલવાળા હતા એમને આટલા સુધી મળતું નહીં. એસી બીસી વાળા કે એસસી વાળા હતા એ બધી આખી સીટ ખાલી જતી હતી બરાબર છે. તો તમે આ રીતે તમે જોઈ શકો છો. ધારો કે તમારા હોય તે ત્રણ જે સબ્જેક્ટના માર્ક્સ જે તમારા ગણાશે એના પછી તમારું મેરિટ બનશે બરાબર છે. તો તમે અહીંયા તમારી જે રીતે તમે અહીંયા અંદાજો લગાવી શકો છો કે તમને ક્યાં સુધી અથવા તો મતલબ કે જે કઈ રેન્ક આવે ત્યાં સુધી તમે એ કોલેજની અંદર ધારો કે તમે જે પણ તમારી આજુબાજુની કોલેજ હોય તમે ત્યાંનું આ જોઈ શકો છો. એમાં બધાનું નામ હશે અને આ પીડીએફ તમે આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો અથવા તો તમને જે મારો નંબર છે તમને મળી જશે ડિસ્ક્રિપ્શનની અંદર, ત્યાં તમે મેસેજ કરી શકો છો. તમને આ સેન્ડ કરી દઈશ અને તમે વોટ્સએપ ગ્રુપમાં અથવા તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડાઈ શકો છો અને લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. અને પછી ધારો કે તમે હવે જો TFWSનો જે લાભ લીધો છે બરાબર છે, તો તમે જોયું ધારો કે તમે ચોઈસ ફિલિંગ આવશે, તમારી એ વાર લાગશે ચોઈસ ફિલિંગ આવતા બરાબર છે. થોડો ટાઈમ લાગશે એનું, જ્યારે મેરિટ કમ્પ્લીટ બધાનું જે માર્કશીટ અપલોડ થઈ જશે એના પછી થશે ચોઈસ ફિલિંગ રાઈટ. તો ત્યારે તમે ધારો કે TFWSનો તમે લાભ લીધો છે તો એમાં તમને તમે કોલેજની અંદર સર્ચ કરશો કે TFWSમાં, તો તમને ત્યાં તમને એક ઓપ્શન મળશે TFWSનું બરાબર. તો તમે એમાં પણ એપ્લાય કરી શકો છો. તો તમને એ TFWSનો તમે લાભ ત્યાંથી એ કોલેજનો તમને મળી જશે. તો તમે આ PDFની અંદર તમે જોઈ શકો છો કે તમને ક્યાં સુધી તમને એડમિશન એ કોલેજની અંદર મળે છે બરાબર છે. આ લાસ્ટ યાને કે 2020નું ગયા વર્ષનું આ PDF છે. તો કે એ મુજબ તમને અહીંયા જે નંબર આપેલો છે એ ક્યાં સુધી લાસ્ટમાં કયા નંબર અથવા તો જે કઈ રેન્ક છે, કયો મેરિટ નંબર છે ત્યાં સુધી જ મેરિટ અટક્યું હતું એ તમને અહીંયા આપેલું છે. ધારો કે તમને આટલા સુધી તમારો જો છેલ્લો નંબર આવ્યો હોય તો તમને ગયા વર્ષનું છે કે આટલા સુધી એમનો નંબર આવ્યો તો તમને એમને એડમિશન છે એ મળી ગયું હતું. જે રીતે કે ધારો કે અહીંયા એસસી બીસી કે એસટી માટે તમે અહીંયા જોઈ શકો છો, ધારો કે એને આટલો નંબર હતો તો એને મળી ગયું હતું અહીંયા બરાબર છે. તો આ યોગ્ય તમને આ વિડીયો છે કમ્પ્લીટ સમજાઈ ગયો હશે. ફરી જો કંઈ ડાઉટ હોય તમે કોમેન્ટ કરી શકો છો, તમને ચોક્કસ રિપ્લાય આપીશ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને જે પણ ચોઇસ ફિલિંગ આવશે અને તમારે કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવાની બરાબર છે, ડોક્યુમેન્ટની અંદર વેરિફિકેશન કરી રીતે બધું જે થયું છે કઈ રીતે ચેક કરવું, બે બધી તમને આ વિડીયોની તમને વિડીયોના માધ્યમથી અમે તમને કહેતા રહીશું. તો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન દબાવજો અને તમારા મિત્રો સુધી એને શેર કરજો જેથી કરીને એમને પણ ખ્યાલ આવી જાય. આવા વિડીયોઝ મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરીને ત્યાં ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો. વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી એને શેર કરો અને કોઈ ડાઉટ હોય અથવા તો જે પણ પ્રશ્નનો આન્સર આપવા માટે તમે અમારી જે કોમેન્ટ સેક્શનની અંદર તમે કોમેન્ટ પણ કરી શકો છો.